નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ફરીથી બીજો એક દિવસ પણ ભાગાકારની રીતે વર્ગમૂળ કેવી રીતે શોધી શકાય તે જોયું હતું. મેં હોમવર્કની અંદર 6 અંકોના દાખલા પણ આપ્યા હતા જે પુસ્તકમાં છે ને, એટલે એ હું ગણાવીશ પ્રોબ્લેમમાં. તમારા દાખલા જે છે આજે જતા પહેલાં આપણે એ ગણાવી દઈશું. ત્યાં સુધી આપણે ચોપડીની અંદર 6.4માં પહેલો દાખલો પૂરો કર્યો હતો ભાગાકારની રીતે વર્ગમૂળ. હવે આપણે બીજી સંખ્યા જે છે આપણે ચલાવી દીધેલા છે કે આપેલી સંખ્યાના કોઈ પણ ગણતરી કર્યા વિના વર્ગમૂળના અંકોની સંખ્યા જણાવવાની છે. તો મિત્રો, આ દાખલા આપણે આગળ ચલાવી દીધેલા છે. પહેલો દાખલો છે 64. તો આપણે 64ના અંકોની સંખ્યા કેટલી લખવાની? 64ના અંકોની સંખ્યા n બરાબર કેટલા છે? 2. એટલે કેવા કહીશું? યુગ્મ. તો મેં ત્યાં એનું સૂત્ર લખાયું, માટે 64ના વર્ગમૂળના અંકોની સંખ્યા સૂત્ર લખાયું n ભાગ્યા 2, એટલે કે 64/2 બરાબર. તો 64 ક્યાં? 2/2 n છે, તો n ભાગ્યા 2 એટલે 2/2. તો 64ના વર્ગમૂળના અંકોની સંખ્યા કેટલી નીકળશે? 1. ત્યાર પછી બીજી સંખ્યા છે 144. તો આપણે લખીશું કે 144 ના અંકોની સંખ્યા n કેટલા છે? 3. 1, 2, 3. એ કેવા છે? 3 એ કેવા છે? અયુગ્મ. તો આપણે આનું સૂત્ર લખાયું, માટે 144 ના વર્ગમૂળના અંકોની સંખ્યા સૂત્ર લખાયું n+1/2 આવું લખાયું. તો n કેટલા છે? 3 + 1/2. તો 3 ને 4/2, તો 4/2 કરીશું તો કેટલા આવશે? 2. એવી જ રીતની ત્રીજી સંખ્યા છે 4489. 4489. તો આપણે લખાવ્યું હતું, સો 4489 ના અંકોની સંખ્યા કેટલી છે? 4. માટે 4489 ના વર્ગમૂળના અંકોની સંખ્યા, હવે આપણે હમણાં જ લખાવ્યું કે 4 કેવા છે? યુગ્મ, એટલે કે 2 કી છે. તો એનું સૂત્ર શું આવશે? n/2. શું આવશે? n/2. અને n કેટલા છે? 4. તો માટે 4/2, તો જવાબ આવશે 2. બરાબર. 4489 ના વર્ગમૂળના અંકોની સંખ્યા કેટલી આવશે? 2. એવી જ રીતના 27225 ચોથી સંખ્યા છે, 27225 બરાબર. તો આપણે આપણે પહેલા લખીશું 27225 ના અંકોની સંખ્યા કેટલી છે? n કેટલા છે? 5. 5 કેવા છે? અયુગ્મ. માટે 27225 ના વર્ગમૂળના અંકોની સંખ્યા સૂત્ર લખાવ્યું n+1/2 બરાબર. તો જવાબ શું આવશે? 5 + 1/2 બરાબર. એટલે 5 ને 6/2 એટલે આવશે 3. તો 6/2, તો 6/2 કેટલા આવે છે? 3 આવે છે. એવી જ રીતના 5મી ને આખરી સંખ્યા છે 3,90,625. તો આપણે લખી શકીએ
કે 390,625 ના અંકોની સંખ્યા n બરાબર 1 2 3 4 5 6 કેટલા છે 6 છે માટે માટે શું લખીશું 390,625 ના વર્ગમૂળ ના અંકોની સંખ્યા હવે આ કેવા છે બેથી છે એટલે યુગ્મ છે તો અંકોની સંખ્યા કેટલી આવશે n ભાગ્યા 2 એટલે કે 6 ભાગ્યા 2 તો જવાબ શું આવશે 3 આવશે તો આ રીતે આ રીતે આપણે ચલાવી દીધી એ દાખલાઓ જોઈ લીધા હવે આપણે પછીનો કે દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધીશું તો મિત્રો હવે ત્રીજો દાખલો જોઈશું દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો તો જ્યારે ભી દશાંશ સંખ્યાનું વર્ગમૂળ શોધીશું ત્યારે પણ આપણે ભાગાકારની રીત વાપરીશું આમ તો પેલી રીત અવિભાજ્ય અવયવની રીત પણ વાપરી શકાય છે તો જોઈએ દાખલા નંબર 3 એમાં પહેલો દાખલો છે 2.56 બરાબર હવે આપણે આનું વર્ગમૂળ શોધવાનું છે તો ખાસ યાદ રાખીશું આ 2.56 છે ખાસ યાદ રાખીશું 2.56 એટલે શું થશે 256 છેદમાં 100 પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે છેદમાં 100 થશે આપણે કોનું વર્ગમૂળ શોધીશું પહેલા 256 યાદ રાખે તો સ્ટાર્ટ કરીશું 256 બરાબર હવે પેર બનાવીશું તો ત્રણ સંખ્યાઓ છે તો 5 અને 6 અને 2 તો આપણે પહેલા એવી સંખ્યા શોધીશું જે 2 કરતા નાની પૂર્ણવર્ગ સંખ્યા હોય તો 2 થી નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે 1 1 1 અને 2 થી મોટી 3 3 9 તો આપણે કોને લેવાની છે 1 1 નો વર્ગમૂળ શું આવશે 1 તો પહેલામાં પહેલું આ કામ કરવાનું છે કે 2 થી નાની પૂર્ણવર્ગ સંખ્યા 1 1 નો વર્ગમૂળ 1 નીકળે છે એટલે 1 થી ભાગ કરી દીધું 1 1 1 1 1 હવે શું થશે 2 માંથી 1 જશે તો રહેશે 1 તો 1 માં 1 ઉમેરીશું તો કેટલા થશે 2 હવે 2 થઈ ગયા હવે ઉતાર્યા 56 હવે એકમનો અંક 6 આવે કઈ સંખ્યાના વર્ગનો એકમનો અંક 6 આવે તો આપણે પહેલા માટે મેં ગઈકાલે આ રીતનું વર્કિંગ બતાવ્યું કયો તો કે એકમનો અંક 6 આવે પહેલા 2 લખી દઈશું 2 તો 2 માં લખવાના જ છે હવે એકમનો અંક 6 આવે એવી કઈ વર્ગમૂળ વાળી સંખ્યા છે કે જેનો વર્ગ કરવાથી 6 આવે તો શું આવે એક તો આવશે 4 4 16 એટલે 4 4 16 એટલે એકમનો અંક 6 થઈ ગયો અને બીજું છે 6 6 36 એટલે 6 મૂકવાથી આવે તો 4 માં અને 6 4 નો વર્ગ કરીએ તો 4 4 16 16 એટલે એકમનો અંક 6 આવે અને 6 માં 6 6 36 એટલે એકમનો અંક 6 આવે બંનેમાં આવે તો આપણે બંનેમાં ટાઈમ મૂકવાનો 4 મૂકીએ તો 4 વડે ગુણવાના 6 મૂકીએ તો 6 વડે ગુણવાના તો 4 4 16 ની 6 વધી પડી 1 4 2 8 8 ને 9 6 નો થઈ છે ના એટલે આ લાગુ પડશે નહીં હવે અહીંયા કરે 6 6 36 વધી પડી 3 6 2 12 12 ને 3 15 154 થઈ ગયા તો હા ચાલે છે તો કેટલા આવી છે લાવીશું 6 તો 6 6 6 156 સાદો રૂપ આપી દઈશું તો 0 0 0 36 માં 6 ઉમેરીશ તો 32 ઓકે આ કોનો આવ્યો 256 નો વર્ગ બધાનું ધ્યાન અહીંયા તો આપણી પાસે શું હતું માટે વર્ગમૂળમાં બોલો 256 છેદમાં કોણ 100 હવે 256 નું વર્ગમૂળ આપણે શોધી લીધું છે કેટલું આવે છે 16 અને 100 નું વર્ગમૂળ કેટલું આવશે 100 નું વર્ગમૂળ આપણને ખબર છે 10 અથવા 2 શૂન્ય હોય તો 1 શૂન્ય તો આનું સાદું રૂપ કરીશું તો 10 થી દશાંશ સ્થળ કાપીશું તો આવશે 1.6 તો આ રીતે આ દાખલો ગણવાનો છે આવી જ રીતનો બીજો દાખલો છે સંખ્યા છે એની 7.29 લાગે એમ જગ્યા ખૂટ છે 7.29 તો પહેલા પહેલું કામ શું કરવાનું છે 729 પોઈન્ટ પછી બે સંખ્યા છે તો હું કેટલા લખી દઈશ છેદમાં 100 લખી દઈશ હવે ભાગાકાર મારી પર કરીશ લાગે અહીંયા કરવા પડશે તો 729 વડના ભાગાકારની રીતે વયો પાડીશ તો 729 પાછા 2 અને પછી 1 હવે એવી પૂર્ણવર્ગ સંખ્યા શોધો જે 7 થી એકદમ
નજીકની નાની હોય તો કયા પડશે? એક એકાએક, બે બે ચાર, ત્રણ ત્રણ નવ, એ તો વધી જશે. એટલે આપણે અહીંયા વર્કિંગમાં થોડું લખીએ છીએ એમ, સાત કરતા નાની પૂર્ણાંક સંખ્યા શું હશે? બે બે ચાર, ત્રણ ત્રણ નવ તો વધી જાય છે, તો વધી જાય પાછળ લખવાનું છે. તો ચાર નો વર્ગમૂળ શું નીકળશે? બે. તો પહેલા પહેલું આપણે આ શીખી દેવાનું છે. તો સાડાથી ભાગ ચાલશે બે વડે, તો બે 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 ચાર, સાત માંથી ચાર જશે તો કેટલા આવશે? ત્રણ આવશે. બે માં બે ઉમેરીશું, અહીંયા આપણે પ્લસ કરીએ છીએ, બંને બાજુ ચાર લખી રાખીશું. હવે કઈ સંખ્યાનો વર્ગ કરવાથી એકમ નો અંક નવ આવે? તો એક છે ત્રણ ત્રણ નવ, એટલે ત્રણ ત્રણ, ઓકે. અને બીજું સિત્યુ સિત્યુ ઓગણપચાસ, એટલે અહીંયા સાત ગુણ્યા સાત. તો આ રીતે બંનેનો ગુણાકાર કરી લઈએ, બરાબર. તો ત્રણ ઉગે ત્રણ ત્રણ નવ અને ત્રણ ચાર બાર, એકસો ઓગણત્રીસ આવે છે. અહીં કેટલા છે? ત્રણસો ઓગણત્રીસ, એટલે આ લાગુ પડશે નહીં. હવે સિત્યુ સિત્યુ ઓગણપચાસ, ઓગણપચાસ વધી પડી ચાર, સાત ચાર અઠ્યાવીસ, અઠ્યાવીસ ને ચાર બત્રીસ, ત્રણસો ને ઓગણત્રીસ થઈ ગયા. તો આ લાગુ પડે છે, એટલે આપણે એને લઈ લઈશું. કોણ આવશે? સાત. તો સાત 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 અને ત્રણસો ને ઓગણત્રીસ, તો સુડતાલીસ માં સાત ઉમેરીશ તો કેટલા થશે? ચોપન થશે, અને અહીંયા આવશે ઝીરો. હવે આપણે આપણી સંખ્યા યાદ કરી લઈએ, સાતસો ઓગણત્રીસ નું વર્ગમૂળ કાઢવાનું છે. તો વર્ગમૂળમાં સાતસો ઓગણત્રીસ છેદમાં સો આવું લખાશે, આનું વર્ગમૂળ શોધવાનું છે ને. એટલે હવે સાતસો ઓગણત્રીસ નું વર્ગમૂળ મળી ગયું છે, કેટલું છે? સત્યાવીસ. ત્રીજી સંખ્યા છે એકાવન પોઈન્ટ ચોર્યાસી, એકાવન પોઈન્ટ ચોર્યાસી. તો પહેલા આ રકમને વ્યવસ્થિત કરી દઈએ, એકાવન ચોર્યાસી છેદમાં સો, જેથી આપણને ભાગાકાર કરવાની પૂછ પડે. તો આપણે પહેલા પહેલું એકાવન ચોર્યાસી નું વર્ગમૂળ શોધીશું, પેર બનાવી દઈશું બે બે ની, એકાવન ને ચોર્યાસી. હવે પહેલું આપણું આગળનું કામ, પહેલી પેર કેટલાની છે? એકાવન. તો એકાવન ની નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ આવે? તો એકાવન થી નાની સીધી સીધી ઓગણપચાસ આવે, અને એનાથી મોટી ઈઠ્યું ઈઠ્યું ચોસઠ આવે. પણ આપણે ઓગણપચાસ લઈશું તો ઓગણપચાસ નું વર્ગમૂળ કેટલું નીકળશે? સાત. તો આપણે આટલી સંખ્યા અહીંયા મૂકી દઈશું, સાત વડે ભાગ ચલાવીશું. સાત સિત્યુ સિત્યુ ઓગણપચાસ. હવે સાતમાં સાત ઉમેરીશું તો સાત ને સાત થશે ચૌદ. એકાવન માંથી ઓગણપચાસ થશે તો અગિયાર માંથી નવ જાય બે, અને પાંચ ની બદલે રહેશે ચાર, ચાર માંથી ચાર જાય ઝીરો. હવે ઉતાર્યા ચોર્યાસી. હવે આપણી પાસે કોણ છે? ચૌદ. તો મેં તમને શીખવાડ્યું છે તેમ કઈ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક ચાર આવે? તો એવી બે સંખ્યા છે, પહેલા આપણે ચૌદ લખી દઈએ બંને જગ્યાએ. હવે કઈ સંખ્યાનો વર્ગ કરવાથી ચાર આવે? તો બે બે ચાર, એટલે બે વડે, તો બે ગુણ્યા બે. અને બીજું છે ઇઠ્યું ઇઠ્યું ચોસઠ, ચોસઠ માં ચાર આવે, તો અહીંયા આઠ, તો આઠ ઇઠ્યું ઇઠ્યું ચોસઠ, ઓકે. સાથે એવું વાગે બે બે ચાર, બે ચાર બે એકા બે, બસો ચોર્યાસી આવી જાય છે. તો આ કરવાની જરૂર નથી, આમાં જવાબ આવી જાય છે. તો એકસો બેતાલીસ ગુણ્યા બે બે અને બસો ચોર્યાસી કરીશ તો આવી જશે. તો એકસો બેતાલીસ માં બે ઉમેરીશ તો થશે એકસો ને ચુમ્માલીસ, અને અહીં થઈ જશે શૂન્ય. તો આપણી માટે શું હતું? વર્ગમૂળમાં બોલો પાંચ હજાર એકસો ને ચોર્યાસી છેદમાં સો, પાંચ હજાર એકસો ચોર્યાસી નું વર્ગમૂળ આપણે કહ્યું છે, વધે સો નું વર્ગમૂળ કેટલું નીકળશે? દસ. તો દસ એટલે એક પોઈન્ટ કપાઈ જશે, સાત પોઈન્ટ બે. આ આવશે આપણા દશાંશ સંખ્યાનું વર્ગમૂળ. હવે આગળ દાખલો જોઈએ, તો એવો ચોથો દાખલો છે બેતાલીસ પોઈન્ટ પચીસ.
તો મિત્રો પહેલા પહેલો આપણે એનું દશાંશ સ્થળ દૂર કરવાનું છે 4225 પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે છેદમાં કેટલા લખાશે 100 હવે આપણે આ 4225 નો વર્ગમૂળ કાઢીશું તો આ રીતે પહેલા આપણે 4225 લખી દઈશું અને એની જોડી બનાવી દઈશું હવે પહેલું કામ શું કરવાનું છે આપણે તો કે જે 42 છે પહેલી સંખ્યા એનાથી નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ તો છાય છાય 36 તો આપણે લખીશું કે 42 ની નાની પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે 36 અને એની મોટી છે 70 49 તો 36 નો વર્ગમૂળ કેટલો નીકળશે 6 આ યાદ રાખશો તો 6 વડે આપણે ભાગ ચલાવવાનો છે તો 6 6 6 36 બરાબર તો 6 ને 6 આવશે 12 42 માંથી 36 હશે તો આવશે 6 ઉતારવાના છે કેટલા 25 બરાબર તો 625 આવે તો આ પહેલું કામ હવે આપણી પાસે 12 છે આપણી પાસે 12 તો છે હવે કયો છે કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો 1 9 5 એટલે તો 5 છે તો આને તો કોઈ અક્ષર નથી એક જ 5 આવશે તો 5 × 125 5 તો 5 × 25 ની 5 વધી પડી 2 5 × 10 = 2 વધી પડી 1 × 5 = 5 625 થઈ ગયા તો અહીંયા 5 ને 5 વડે ગુણીશ તો શું મળશે 625 તો 125 માં 5 ઉમેરીશ તો 130 આવશે અને બાદબાકી કરીશું તો અહીં શું આવશે 0 આવશે તો શું લખીશું વર્ગમૂળમાં 4225 4225 છેદમાં 100 કરીશું તો 4225 નો વર્ગમૂળ મળી ગયું છે આપણને 65 અને છેદમાં 100 નો વર્ગમૂળ આવશે 10 તો આપણો જવાબ આવશે 6.5 અને આખરી દાખલો છે 31.36 પાંચમો દાખલો છે 31.36 એટલે કે 31 36 છેદમાં શું આવશે 100 આવશે હવે આગળની વાત કરીએ તો વર્ગમૂળમાં 31 36 આવશે તો 31 છે તો એવી સંખ્યા શોધો કે જેનું વર્ગમૂળ 31 થી જે એવી સંખ્યા શોધો જે પૂર્ણવર્ગ કેવી હોવી જોઈએ 31 થી નાની તો 5 5 25 થશે આપણે લખી શકીએ 31 થી નાની 5 5 25 અને જે એની મોટી 6 6 36 તો 25 નો વર્ગમૂળ કેટલો નીકળશે 5 તો 5 વડે ભાગ કરીશું 5 × 5 5 5 25 તો આવો કરવાથી 31 માંથી 25 જશે તો કેટલા રહેશે 6 રહેશે 5 માં 5 ઉમેરીશું તો રહેશે 10 હવે ઉતારીશું કેટલા 36 તો આપણે એવી સંખ્યા શોધો જેનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળવો જોઈએ 6 તો આપણી જોડે 10 તો છે એટલે બંનેમાં 10 લખીશું તો કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો 6 આવે તો આપણી જોડે ફિક્સ છે એક તો 4 4 16 એટલે 4 અને 4 અને 6 6 36 એટલે અહીંની 6 ને 6 આવશે તો 4 4 16 વધી પડી 1 1 ની 1 4 1 4 આ શું આવ્યું 4 4 16 અને 6 કરીશું તો 6 6 36 વધી પડી 3 3 ને 3 6 1 6 તો 636 આવે આ આવે છે આ નથી આવતી એટલે આ નહીં આ લઈશું તો શું કરીશું 6 6 6 636 સાદું રૂપ આપીશું તો 106 માં 6 મેળવીશું તો 112 થશે અને 3 0 થશે તો વર્ગમૂળમાં કેટલા આવશે 3136 છેદમાં 100 3136 નું વર્ગમૂળ આપણે કાઢ્યું છે 56 છેદમાં કેટલા આવશે 100 એનું કેલ્ક્યુલેટર કરશે 10 એટલે 5.6 આ રીતે આનું વર્ગમૂળ મળશે બાકી હવે 5 જ દાખલા રહ્યા છે લગભગ બધા સોમવાર સુધી પતી જશે આવતીકાલે આપણો ટેસ્ટ છે ક્યાં તો કે પેલું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધ્યો એની પહેલા સુધી ના ગણીશું ભાગાકારની રીતના આપણે આમાં પૂછીશું નહીં આટલે રાખીએ છે નમસ્તે જય હિન્દ